દર્શક મિત્રો, ઝેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આજે હું આવી છું હરિયમ પાર્ક સોસાયટીમાં રિંકુબેન રાવલને ત્યાં. જોઈએ, આપણી ઘણી બધી વસ્તુઓ તો ખાધી છે અને વાનગીઓ પણ બહુ જ ચાખી છે, પણ આજે કંઈક નવી ચટપટી વાનગી આપણે ખાવાની છે અને શીખવાની છે. તો એ વાનગી આપણને કોણ શીખવાડશે? તમને પણ ઉતાવળ છે અને મને પણ ઉતાવળ છે. આ છે રિંકુબેન રાવલ. આ આપણને કંઈક ચટપટી નવી વાનગી આજે શીખવાડવાના છે. તો એ વાનગીનું નામ શું છે એ આપણે રિંકુબેનથી જાણીએ. રિંકુબેન, આજે તમે કઈ વાનગી શીખવાડવાના છો? આજે હું સોજી અને બટાકાને રોલ બનાવતા શીખવાડું. ઓકે દર્શક મિત્રો, આજે રિંકુબેન આપણને સોજી આલુના રોલ બનાવતા શીખવાડવાના છે. જોઈએ આપણે સોજી આલુના રોલ કેવા બને છે અને એ બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. રિંકુબેન, આ બધી વસ્તુ બનાવવામાં આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? સોજી અને બટાકાના રોલ બનાવવા માટે તેલ, રાઈ, જીરું, બે નાની નાની ડુંગળી, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, સોજી, ત્રણ નાના નાના બટાકા જેને મેં બાફી અને ક્રશ કરી દીધા છે. ઓકે. કોથમીર. ઓકે ઓકે, સરસ. તો સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું? ઓકે. સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું. બે ચમચી આપણે તેલ નાખવાનું છે. ઓકે. તેલ આવી જાય પછી રાઈનું એડ કરીશું. ઓકે. આ વાનગી તમે ક્યાંથી શીખ્યા? બસ આ ઘેર બાળકોને માટે બહુ જ સારી છે. બાળકોને ભાવે એટલે આવું નવું કરીએ કંઈક ને કંઈક. બરાબર. એમાંથી હા, એટલે એમાંથી તમે કંઈક બનાવવામાંથી કંઈક બની ગયું એટલે હા બરાબર બની ગયું. ઓકે ઓકે. એમાં જીરું એડ કરીશું. ઓકે. સાંતળવાની છે. ઓકે. અત્યારે લોકડાઉન ચાલે છે એટલે અવનવી વાનગીઓ તમે બાળકોને ખવડાવતા હશો. લઈ ના શકીએ એટલે ટી ટાઈમ પર અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એવી સારી એવી વાનગી છે. હા બરાબર છે. અને ઈઝી પણ છે. અને ઈઝી પણ છે. ઓકે. સમય પણ બહુ નથી જતો આમાં. હવે આમાં પાણી એડ કરીશું આપણે. ઓકે. જેટલી સોજી લેવાની હોય એટલું પાણી એડ કરવાનું છે. એનાથી ડબલ પાણી એડ કરવાનું. ઓકે. મેં અહીંયા બે વાટકી જેટલી સોજી લીધી છે એટલે ચાર વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. દર્શક મિત્રો, આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, રિંકુબેને બે બાઉલ સોજીના લીધા છે તો તમારે ચાર બાઉલ પાણી એડ કરવાનું છે. સહેજ પાણી ગરમ થાય ત્યાં સુધી બે મિનિટ રાહ જોવાની. હા હા. ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું આપણે. ઓકે. મીઠું સ્વાદ અનુસાર તમે જે ખાતા હોય રેગ્યુલર. હા હા, એ પ્રમાણે લેવાનું છે. કોઈ થોડું ખાતું હોય, કોઈ વધારે ખાતું હોય. હા હા, બરાબર છે. બીજો શેનો શોખ છે તમને રિંકુબેન? મને ગરબા ગાવાનું, રસોઈ બનાવવાનું. ઓહો, એ બધાનો શોખ છે. બરાબર. અડધી ચમચી મરી પાવડર. મરી પાવડર. હા, બહુ તીખું ખાતા હોય તો થોડું વધારે નાખી શકાય. એ પણ બાળકોને ખાવા માટેની આઈટમ છે એટલે મીડિયમ નાખવાનું છે. ઓકે. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ અંદર એડ કરીશું. એ પણ બે ચમચી. ઓકે. એટલે આની અંદર તમે ગ્રીન મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો? ગ્રીન સૂકું ભીને. ઓકે. ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે એટલે એનો દેખાવ અને બધું સારું લાગે. પાણી
પાણી ગરમ થઈ ગયું છે. હવે અમે સોજી એડ કરીશું, પણ સોજી નાખતા જવાનું અને હલાવતા જવાનું. હા હા, બરાબર. કણિયું કણિયું થઈ જશે જો એક સાથે નાખી દઈશું આપણે. હા હા, એના કણિયું કણિયું થઈ જશે. ઓકે, એટલે ધીમે 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 એડ કરીશું અને હલાવતા જઈશું. ઓકે, એટલે આપણને ખબર પણ પડે કે કેટલી એડ કરવાની છે અંદર. અને બીજું, આ સોજી અમુક મોટી હોય છે, અમુક નાની હોય છે. હા હા, તો મોટી હોય તો એને મિક્સરમાં ક્રશ કરી દેવાની અને એકદમ વ્હાઇટ કરી દેવાની. ઓકે ઓકે, તેનાથી એનું ફિનિશિંગ સારું આવશે. તો મોટી હશે તો મજા નહીં આવે. બરાબર, એટલે આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ઓકે, આમ દેખામાં એક ઉપમા ટાઈપ થાય છે, બરાબર ને? ઓકે, ઉપમાના જેવું છે. થોડોક ચેન્જ આવે, થોડું ચેન્જ. ઓકે, અને 2 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ઓકે, એટલી બધી બી ઠંડી નહીં અને એટલી બધી બી ગરમ નહીં, મીડિયમ મીડિયમ માં, એટલે બહુ ઠંડુ પણ નહીં ને બહુ ઠંડુ પણ નહીં, કારણ કે પછી એના રોલ વાળવાના છે એ વળશે નહીં. બહુ સરસ લાગી રહ્યું છે અત્યારથી જ. એમાં બટાકા એડ કરીશું જે મેં છીણી દીધા છે અને 3 મીડિયમ સાઇઝના બટાકા. ઓકે, દર્શક મિત્રો, આ બટેકા એમને બાફી દીધા છે અને બટેકાને બાફીને એમને ક્રશ કરી દીધા છે. એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે ઓલરેડી આ વસ્તુ બનાવતા પહેલાં તમારે આ બધી જ વસ્તુને પહેલાં પ્લેટફોર્મ પર મૂકી દેવાની છે, જેથી તમારો સમય બગડે નહીં. હવે જોઈએ રિંકુબેન આગળ શું કરી રહ્યા છે. પછી આમાં કોથમીર, ફ્રેશ કોથમીર એડ કરીશું. ઓકે, હવે થોડું ઠંડુ પડે ત્યાં સુધી જેમ આપણે આ અંદર એડ કરી શકીએ, બહુ વળાય એટલે રોલ વળી શકે તે રીતે જ કરવાનું છે. બરાબર છે, એટલે બહુ ગરમ પણ નથી રાખવાનું ને બહુ ઠંડુ પણ નહીં. બહુ ઠંડુ પણ નહીં. ગરમીનું વાતાવરણ છે એટલે. હા હા, બરાબર. હા, બરાબર છે. બીજું, તમારા ફેમિલીમાં કોણ કોણ રહે છે રિંકુબેન? ફેમિલીમાં અમે 4 જણા છીએ. હું, મારા હસબન્ડ અને 2 બાળકો. બરાબર. અત્યારે લોકડાઉન ચાલે છે એટલે તો બધા જ ઘરે. ઘરે, હા. 2 ચમચી તેલ એડ કરીશું, થોડું સ્મૂથ થઈ જાય. એટલા માટે. આ જોતા મને રિંકુબેન પાપડનું ખીચું છે ને એ યાદ આવી ગયું છે. હા, એ યાદ આવી ગયું છે. એનો દેખાવ કમ્પ્લીટ એના જેવો જ લાગે છે. કમ્પ્લીટ એને મેશ થઈ જવું જોઈએ, બરાબર ને? બધું મિક્સ થઈ જાય. મિક્સ થાય ને ત્યારે જ. બટાકાને છીણવાનો આ જ મોટો ફાયદો છે, કારણ કે આપણે છીણીએ નહીં. હા, તો પછી નાના નાના કણ રહી જાય, એમાં મજા ના આવે, એટલે રોલ ના વાળે. રોલ ના વળે, સ્મૂથ રોલ ના થાય એના. બરાબર. અને આ એક મસ્ત સ્મૂથ રોલ થશે. ઓકે ઓકે, મેસ થઈ ગયું છે. હવે એને આપણે 2 હાથ આપણે વળીવાળા હવે કરી દઈશું. ઓકે, રોલ વાળવામાં તકલીફ ન પડે. બરાબર.
પ્લેટફોર્મ પર ગમે તે કોઈ સ્ટેટ જગ્યા હોય, હા હા, એમાં ઉપર આવી રીતે કરી મોટા થાય એટલા મોટા, નાના હોય તો નાના, હા, એટલે સાઈઝ આપણે જે રીતે રાખી હોય જે રીતે. ઓકે, તમે આનાથી મોટા પણ કરી શકો, આનાથી નાના પણ કરી શકો, તમને જેમ કમ્ફર્ટેબલ લાગે એમ કરી શકો, આમાં કોઈ એ નથી. ઓકે, હા, પછી એને કોઈ સ્પૂન ચપ્પુ ગમે તેનું યુઝ કરી એક સરખા કરી દેવાના, એના પીસ કરી દેવાના છે. આની કટલેસનો આકાર આપી શકો છો, પછી ટિક્કીના જેમ પણ બનાવી શકો છો. બરાબર, આ બંને બાજુથી આવી રીતે સહેજ ફિનિશિંગ આપી દેવાનું, એટલે તેનો સારો એવો આકાર બની જશે. બરાબર, આ બધા એવી રીતે બનાવી દેવાના. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે રિંકુબેને બટેકાના રોલ સરસ બનાવ્યા છે. હવે બીજા રોલ બનાવે ત્યાં સુધી લઈએ આપણે એક નાનકડો વિરામ. ફરીથી આપનું સ્વાગત છે. રિંકુબેને ઓલરેડી આલુ રોલ બનાવીને જ રાખ્યા છે. હવે જોઈએ રિંકુબેન આગળનું સ્ટેપ આપણને કેવી રીતે શીખવાડે છે. રિંકુબેન આગળ તમે શું કરીને બતાવશો મારા દર્શક મિત્રોને? હવે હું આને તળી દઈશ. ગેસ મેં પહેલાંથી ઓન કરી દીધું છે. ઓકે, આની તેલ આવતા બહુ જ વાર લાગે છે. હવે આને આમાં એડ કરી તળી હું તમને બતાવું કે કેવા વળે છે. ઓકે, એક સાથે બધા એડ નહીં કરવાના, કારણ કે બધા છૂટા પડી જાય તો, એટલે થોડા થોડા એડ કરવાના. ઓકે ઓકે ઓકે, એટલે કમ્પ્લીટ તેલ આવ્યા પછી જ આપણે તળવાના છે. થોડા લાલ જેવા થવા દેવાના, બ્રાઉન જેવા. ઓકે, અને આ તમે જે વાનગી બનાવી છે આજે એ શેની સાથે ખાવાની? એ સોસ સાથે ખાવાની. હું તમને આપણે સર્વિસ. ઓકે, અને બાળકોને આમ પણ સોસ તો ભાવતો જ હોય છે, એટલે હા. ઓકે, ટી સાથે પણ લઈ શકાય. બરાબર, આને એર ટાઈટ ડબ્બામાં રાતે બનાવી પછી સવારે ફક્ત તળી અને લંચ બોક્સમાં બાળકોને આપી શકાય. હા હા હા, બરાબર છે. અને આલુ છે એટલે બાળકોને એમ પણ ભાવતા જ હોય છે, અને તળેલી વસ્તુ તો મોસ્ટલી બધા બાળકોને ભાવતી જ હોય છે. એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાના રાતે, કારણ કે આ બધું કરીએ તો વાર લાગે સવારે લંચ બોક્સ બનાવતા. હા હા, એટલે બેટર છે કે સાંજે જ આપણે બનાવીને અમે મૂકી દેવાનું. બરાબર, અને બિલકુલ આને એકદમ ધીમા તાપે તળવાના છે, ધીમા તાપે, જેથી અંદરથી એ કાચા ન રહે, ક્રિસ્પી બને થોડા. આ સિવાય તમે સોજીની કઈ કઈ વસ્તુ બનાવો? સોજીની ઇડલી બનાવીએ. ઓકે, પછી ફ્રેન્કી બનાવીએ. ઓહો, સરસ. સોજીની બહુ બધી આઈટમ બને, સુધી ખાવામાં બહુ સારો લાગે. ઉપમા, હા, ઉપમા બધાનું એટલે ફટાફટ બની જાય છે. આ સુજીની વસ્તુ ફટાફટ બની જાય, બિલકુલ એને ધીમા તાપે તળવાના. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે રિંકુબેને બિલકુલ
ગેસ ધીમો રાખ્યો છે અને બિલકુલ એને ધીમી આંચે આપણે તળવાના છે. બ્રાઉન કલર થોડો પકડાય એટલે બરાબર છે. એ તો એ બ્રાઉન કલર પકડાય પછી જ ક્રિસ્પી બને. હા, ને ત્યારે એકદમ સોફ્ટ, હા સોફ્ટનેસ, ક્રિસ્પી ક્રિસ્પી અંદરથી સોફ્ટ લાગે તેવા. ઓકે ઓકે, તો ખાવામાં મજા આવશે. પણ સારું છે આમ તો. ઘણીવાર સોજીની વસ્તુ અમુક બટેકાને અમુક એડ એની ક્વોન્ટિટી જો આગી પાછી થાય તો બધું છૂટું પડી જાય છે. પણ સારું છે કે ક્વોન્ટિટી આપણી બિલકુલ કમ્પ્લીટ અંદર તમે એડ કરી છે અને એનું લેવલ પણ બહુ સારું દેખાય છે. થોડા બ્રાઉન સેટ થવા દઈએ આપણે તો મજા આવશે ખાવાની. હજુ થોડા બ્રાઉન કરવાના રહે? હા કરવાના, હજુ કરવાના. ઓકે, એટલે આપણે પછી ગેસને ધીમા, બિલકુલ ધીમા ગેસ કે ફૂલ આપણે કરીએ તો ચાલે? થોડી વાર કરીએ તો ચાલે, પણ ધીમા ગેસે કરો એટલું સારું. ઓકે, કલર હવે થોડો થોડો ચેન્જ થઈ રહ્યો છે. તમારે રિંકુબેન બેબી છે, નાની બેબી? હા. કેટલા વર્ષની છે? પાંચ વર્ષની. બહુ એક્ટિવ લાગે છે બેબી તમારી. એને બહુ ભાવે આ. હા, જો હવે લાલ બ્રાઉન થઈ ગયા છે. બિલકુલ આ જ રીતે કરવાના છે ને. હા હા, એ રીતે. હા બરાબર. આ રીતે બધા જ રોલ્સ તળીને આ રીતે કલર આવે ત્યાં સુધી આપણે એને બ્રાઉન કરવાના છે. આલુ સોજી રોલ હવે તારી કમ્પ્લીટ થઈ ગયા છે. હું તેને સર્વ કરી અને બતાવું તમને. ઓકે દીપ્તિબેન, કેવું બન્યું છે એ હવે તમે ટેસ્ટ કરી અને મને બતાવો. દર્શક મિત્રો, આપણા આલુ સોજી રોલ તૈયાર થઈ ગયા છે. દેખાવમાં તો બહુ સારા લાગે છે અને ક્રિસ્પી પણ છે. પણ મારે તમને એક નાનકડી વાત કહેવી છે. કોઈ બર્થડે પાર્ટીમાં કે કીટી પાર્ટીમાં તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે તો તમે આ સરસ વાનગી તમે એમને બનાવીને ખવડાવી શકો છો. હવે હું જોઉં કે રિંકુબેને કેવા બનાવ્યા છે. દેખાવમાં તો બહુ સારા લાગે છે રિંકુબેન. ખાવા પણ એટલા ક્રિસ્પી છે. હા, ખૂબ સરસ બન્યા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, રિંકુબેને આજે ખૂબ જ સરસ વાનગી બનાવી હતી અને આ વાનગી બિલકુલ ઝડપથી બની શકે તેવી હતી. આવી અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જુઓ અમારી ચેનલ ZS TV. ZS TV આપની સાથે.